ડેમ એ કહેવત સુરતના ઉધના વિસ્તારમાં સાર્થક બની છે. મોટા દીકરાના રૂપિયાના વ્યવહારમાં થયું માતાનું અને નાના ભાઈનું અપહરણ. લેણદારો દ્વારા વૃદ્ધ મહિલાને કરાય હેરાનગતિ. લેણદારો દ્વારા પૈસાની લેતી રેતીમાં ઘરના સભ્યોને કર્યા બંધક. ઉધના પોલીસ અને લેણદારો વચ્ચે સાઠગાંઠ હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. ઘોડાના વાકે પખાલીને ડામ. લેણદારો દ્વારા વૃદ્ધ મહિલાને કરાઈ હેરાનગતિ. પૈસાની લેતી દેતીમાં ઘરના સભ્યોને કર્યા બંધક. ઉધના પોલીસ અને લેણદારો વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ. લેણદારોના ઈશારે કામ કરતી ઉધના પોલીસ. પૈસાની લેતી દેતીમાં વૃદ્ધાનું થયું અપહરણ. પરિવારનો આરોપ. ઉધના પોલીસે માનવતા નેવે મૂકી. લેણદારોને આપે છે સાત ઉધના પોલીસ. ધોળે દિવસ જબરજસ્તીથી વૃદ્ધાને રિક્ષામાં બેસાડતા સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. વૃદ્ધાનું અપહરણ કરાયેલા પરિવાર દ્વારા ઉધના પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ. ઉધના પોલીસને લેણદારના રૂપિયા કઢાવવામાં રસ અને અપહરણ કરેલા વૃદ્ધ મહિલાની શોધખોળમાં નિરસ. લોકોના જીવ કરતા લેણદારોના પૈસા કઢાવવામાં માહિર ઉધના પોલીસ. લેણદાર દ્વારા ઉધના પોલીસનો પૈસો કઢાવવા થયો ઉપયોગ. આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે ઉધનાના હરિનગર વિભાગ 2 ના અમૃતનગરમાં 9 તારીખના દિવસે સવારે 11:21 કલાકે એક રિક્ષામાં 2 અજાણ્યા વ્યક્તિઓ આવે છે અને માત્ર 5 મિનિટમાં જ દિન દહાડે 76 વર્ષના વૃદ્ધ ફૂલવતીબેન અને તેમનો સુપુત્ર દિનેશભાઈ મોર્યાને રિક્ષામાં બેસાડી લઈ જાય છે અને તે દિવસ અને તે ઘડીથી આજ દિન સુધી એટલે કે પૂરા 5 દિવસથી માતા અને નાનો પુત્ર પાછા ફર્યા નથી. આ સમગ્ર ઘટના તારીખ 9 ના સવારે 11:21 કલાકે સીસીટીવીમાં કેદ થયેલ છે. નામ આપ કહાં રહેતે ઓર ક્યા ઘટના બની હુઈ હૈ? મેં હરિનગર મેં રહેતી હું. હરિનગર 2 મેં. મેરા નામ માલતી મોરિયા હૈ. ક્યા ઘટના બની હુઈ હૈ? મેરે જેઠ ને 10 લાખ રૂપિયા લેકે આયે થે કહીં સે. वो हम लोगों को मालूम नहीं था. फिर वो किडनैपर लोग आए, हमारे सास को और हमारे आदमी को उठा के ले गए. उसके लिए हमें रोज आ के परेशान करते हैं जी. तो आपने वो जो किडनैपर लोग आपकी सास को ले गए, तो आपने पुलिस फरियाद की है? आप पुलिस स्टेशन गए थे? नहीं, पुलिस स्टेशन उधना में नहीं गए थे. अर्जी दिए थे? हाँ, अर्जी दिए थे. तो पुलिस वाले ने क्या कार्यवाही करी? 3 दिन तक तो कुछ नहीं किए. आज वो लोग आए थे, ले गए हम उठा के थाने में, फिर पूछताछ किए. वृद्धा ने तेना नाना दिकराना अपहरण થઈ ગયા બાદ અપહરણ થયેલ દિનેશના પત્નીએ અરજી કરી હતી, જે સંદર્ભે ઉધના પોલીસે દિનેશની પત્ની અને તેના પુત્રને પોલીસ સ્ટેશન બોલાવી લેણદારોની સામે બેસાડી દીધા હતા અને પૂછપરછ કરી હતી. મૂળ ઘટનામાં વૃદ્ધાનો મોટો દીકરો રૂપિયા 10 લાખ કોઈકની પાસેથી લઈ પલાયન થઈ ગયો છે અને એનો ભોગ તેનો પરિવાર ભોગવી રહ્યો છે. આ સમગ્ર ઘટના બાદ એ વાત સમજી શકાય કે ગુનાની તપાસનો અધિકાર પોલીસને હોય, પણ એક નિર્દોષ વૃદ્ધ મહિલા અને તેના દીકરાનું અપહરણ થાય અને તેના સચોટ પુરાવા હોવા છતાં તે બાબતે પોલીસ કૂણું વલણ અપનાવે તે ઉધના પોલીસ તંત્રને શોભા નથી દેતું. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં જો મીડિયાને મળી શકતી હોય તો રેઢિયાળ ઉધના પોલીસ તંત્ર કેમ ચૂપકી સેવી રહી છે? લેણદારોના ઈશારે કામ કરતી ઉધના પોલીસે માનવતા નેવે મૂકીને શંકાના દાયરામાં આવી ગયા છે. એવું લાગી રહ્યું છે કે ઉધના પોલીસને લેણદારના રૂપિયા કઢાવવામાં રસ અને અપહરણ કરાયેલા વૃદ્ધ મહિલાની શોધખોળમાં નિરસ દાખવી રહી છે. क्या हुआ है आपके साथ में? मैं केस लिखाने आई थी उधना पुलिस स्टेशन में. वहाँ से साहब ने भेज दिया मुझे पुलिस चौकी भटेना. यहाँ भी साहब बोल रहा है कि अभी लिखे नहीं है कंप्लेंट. क्या बोल रहे हैं? बोल रहे हैं अभी तुम्हारे घर वाले आज नहीं तो कल शाम तक आ जाएंगे. आपको फरियाद लिखानी है? हाँ, फरियाद लिखानी है.
પહેલા દિનેશના પત્ની ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયા તો એમને ભાઠેના પોલીસ ચોકી મોકલી અપાયા અને ભાઠેના પોલીસ અધિકારીએ કહ્યું કે તમારી ફરિયાદ હજુ દાખલ થઈ નથી અને તમારી સાસુ અને પતિ કાલ સાંજ સુધી પાછા આવી જશે. હવે જોવા એ રહ્યું કે શું થશે કાલે.